નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, 9 નવેમ્બર 2019નો દિવસ આપણા દિવસ માટે ખાસ ઐતિહાસિક દિવસ રહ્યો છે, કેમ કે આ દિવસે અયોધ્યા વિવાદનો ચુકાદો આવ્યો છે. એટલે આ ટૉપિક આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. કરંટ અફેર્સના ધ્યાનમાં લઈએ તો કરંટ અફેર્સ માટે ખૂબ ઉપયોગી થઈ જાય છે આ અયોધ્યા વિવાદનો ફેસલો. તો આ અયોધ્યા વિવાદ સંબંધિત પ્રશ્નો તમારા માટે ઉપયોગી થશે અને એ ક્વેશ્ચન આ વિડીયોમાં આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ પહેલા ક્વેશ્ચનથી. અયોધ્યા કયા રાજ્યમાં સ્થિત છે? તો અયોધ્યા ઉત્તર પ્રદેશમાં સ્થિત છે. અયોધ્યા ઉત્તર પ્રદેશમાં સ્થિત છે. ક્વેશ્ચન નંબર ટુ, અયોધ્યા વિવાદ કેટલા એકર જમીન પર છે? તો અયોધ્યા વિવાદ એ 2.77, ઓપ્શન નંબર એ 2.77 એકર જમીન પર છે. ક્વેશ્ચન નંબર ત્રણ, અયોધ્યા વિવાદમાં કેટલા દિવસ લગાતાર સુનવાઈ થઈ? તો અયોધ્યા વિવાદમાં લગાતાર 40 દિવસ સુધી સુનવાઈ થઈ હતી. ક્વેશ્ચન નંબર ચાર, અયોધ્યા વિવાદ ફેસલો કેટલા જજની બેન્ચે લીધો હતો? તો આમાં આવશે ઓપ્શન નંબર બી, 5 જજની બેન્ચે આ ફેસલો લીધો હતો. ક્વેશ્ચન નંબર ફાઇવ, અયોધ્યા વિવાદનો ફેસલો લીધો તે વખતે મુખ્ય જજ રંજન ગોગોઈ સિવાય 4 જજ કયા હતા? તો ઓપ્શન નંબર ઈ આવશે. આ ઉપરોક્ત બધા 4 જજો છે એ રંજન ગોગોઈ સહિત આ 4 જજો અયોધ્યા વિવાદના ફેસલામાં ચુકાદો આપ્યો હતો. ક્વેશ્ચન નંબર સિક્સ, અયોધ્યા વિવાદ ફેસલો મસ્જિદ માટે કેટલા જમીન આપી? અયોધ્યા વિવાદના ફેસલામાં મસ્જિદ માટે કેટલી જમીન આપી હતી? તો 5 એકર જમીન અયોધ્યા વિવાદના ફેસલા મસ્જિદ માટે આપી હતી. ક્વેશ્ચન નંબર સાત, અયોધ્યા વિવાદ મંદિર બનાવવા કેટલો સમય આપ્યો છે? તો અયોધ્યા વિવાદ મંદિર બનાવવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. ક્વેશ્ચન નંબર આઠ, અયોધ્યા વિવાદ ફેસલો કોના પક્ષમાં આવ્યો? અયોધ્યા વિવાદનો ફેસલો રામ જન્મભૂમિ ન્યાસના પક્ષમાં આવ્યો છે, એટલે ઓપ્શન નંબર એ આવશે. ક્વેશ્ચન નંબર નવ, અયોધ્યા સ્થિત મસ્જિદનું નામ શું છે? તો અયોધ્યામાં જે સ્થિત મસ્જિદ છે તેનું નામ છે બાબરી મસ્જિદ. ક્વેશ્ચન નંબર દસ, અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટ છેલ્લો ફેસલો ક્યારે લીધો? અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે છેલ્લો ફેસલો ક્યારે લીધો? તો 9 નવેમ્બર 2019 દિવસે છેલ્લો ફેસલો લીધો હતો. તેથી આ દિવસ આપણા માટે ખૂબ ઐતિહાસિક દિવસ તરીકે. ક્વેશ્ચન નંબર 11, અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટ સુનવાઈ ક્યારે પૂરી થઈ? તો 16 ઓક્ટોબર 2019 સુનવાઈ પૂરી થઈ હતી અને 2019 9 નવેમ્બરમાં તેનો ફેસલો લીધો હતો છેલ્લો. ક્વેશ્ચન નંબર 12, હાલમાં કયા સ્થાન પર 4 લાખ દીવા સળગાવી ગિનીઝ બુકમાં નામ દર્જ કરાવ્યું છે? તો અયોધ્યામાં 4 લાખ દીવા સળગાવ્યા, આ દિવાળી વખતે 4 લાખ દીવા સળગાવી ગિનીઝ બુકના નામ સ્થાપિત કર્યું છે. ક્વેશ્ચન નંબર 13, આપણા દેશના નવા ચીફ જસ્ટિસ કોણ બન્યું છે? આપણા દેશના નવા ચીફ જસ્ટિસ ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે બન્યા છે. ક્વેશ્ચન નંબર 14, બાબર કયા વંશનો શાસક હતો? તો બાબર એ મુઘલ વંશનો શાસક હતો. ક્વેશ્ચન નંબર 15, ભારતમાં પ્રથમ મુઘલ શાસક કોણ હતું? તો ભારતમાં પ્રથમ મુઘલ શાસક કોણ હતું?
તો ઓપ્શન નંબર એ બાબર એ ભારતનો પ્રથમ મુઘલ શાસક હતો. ક્વેશ્ચન નંબર 16, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે અને અયોધ્યા પણ ઉત્તર પ્રદેશમાં સ્થિત છે. અયોધ્યાનું પ્રાચીન નામ શું છે? અયોધ્યાનું પ્રાચીન નામ ફૈઝાબાદ છે. અયોધ્યાનું પ્રાચીન નામ ફૈઝાબાદ છે. ક્વેશ્ચન નંબર 18, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે? ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ છે. તો મિત્રો આજના દિવસ માટે બસ આટલા જ પ્રશ્નો, અયોધ્યા વિવાદ સંબંધિત આટલા મોસ્ટ ટાઈમથી પ્રશ્નો હતા જે મેં ચલાવ્યા, એ પાર્ટ 1 હતો. આના બીજા અયોધ્યા વિવાદ સંબંધિત બીજા પાર્ટ 2માં બીજા પ્રશ્નો લઈને આવીશું. તો ત્યાં સુધી અમારી ચેનલ સાથે બન્યા રહો, અને જો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો, કેમકે અમે આવા જ કરંટ અફેર્સ, જીકેના પ્રશ્નો અને ઘણા બધા ટૉપિક મતલબ લઈને વિડીયો લઈને આવે છે. તો અમારી ચેનલ સાથે બન્યા રહો અને અમારી ચેનલને સપોર્ટ કરો. થેન્ક યુ મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ.